પ્રેમ તો કોને કહેવાય? સત્ય ઘટના છે મિત્રો, પોણા બે વર્ષ પહેલા ગુજરાતમાં એક સ્ત્રી દાઝી ગઈ. એવું નહોતું કે એને હળગાવવામાં આવી હતી, એવું નહોતું કે એને આત્મહત્યા કરી હતી. અકસ્માતે રસોઈ બનાવતા દાઝી ગઈ. ડોક્ટરોના અથાક પ્રયત્નો છતાં એને બચાવી ન શક્યા. એ ભાઈ ગુજરી ગઈ. તો એના પતિને એના સગા વાલા હોય મિત્રો એ ખૂબ સમજાયો કે ભલા માણસ, તારી નાનકડી ઉંમર છે, સંતાન નથી, તું બીજું લગ્ન કરી લે, આ રીતે જીવતર નહીં નીકળે. પણ ખોળિયા જુદા હતા અને જીવ એક હતો. તન દોથે એક પ્રાણ. એ પુરુષે બીજું લગ્ન ન કર્યું અને એક જ વર્ષમાં એ પુરુષ એટલો બધો ઓગળી ગયો, એટલો બધો દુબળો પડી ગયો કે સામેથી ચાલ્યો આવતો તમે એને ઓળખી ન શકો કે આ ફલાણો માણસ ચાલ્યો આવે છે. આવી દુર્દશામાં એનો બાળપણનો મિત્ર એને સામે મળ્યો અને ખાલી એટલું બોલ્યો, હવે એક એક શબ્દ પકડજો, મિત્ર શું પૂછે છે અને આ વિધુર શું જવાબ આપે છે. મિત્રે એટલું જ કીધું કે ભલા માણસ, પાપી સળગી ગયા, એમાં તું તો હાવ ઓગળી ગયો. અને ત્યારે આ પુરુષ જવાબ આપે છે કે એક મીણબત્તી સળગતી હતી, એક ક્ષમા જલ રહી હતી, સળગતા દોરાએ, સળગતા ધાગાએ મીણને કીધું કે હું સળગું છું, એમાં તું શું કામ ઓગળેશ? કારણ કે સળગે છે દોરો, મીણ નથી સળગતું. અને એટલે દોરો મીણને પૂછે છે કે હું સળગું છું, એમાં તું શું કામ ઓગળેશ? અને ત્યારે મીણ જવાબ આપે છે કે જેને દિલમાં સ્થાન આપ્યું હોય ઈ સળગે અને અમે ન ઓગળીએ ને તો અમારું જીવતર લાજે ભલા માણસ. અમે જેને દિલમાં સ્થાન આપ્યું હોય, જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં તું વાત ન કર દિલ ખોલીને. જે દિલમાં દયા નથી, પ્રેમ નથી, મોહબ્બત નથી, એની પાસે તારી વાત ન કરતો, દાંત કાઢશે તારા.